ફરતા રહ્યા અને પેલા નટુકા કો ટ્રેક્ટર લાયા આમુ એ હું વારી ટ્રેક્ટર લાવતું હશે એ ખરો ને આપલા મફલો ગોડો રહ્યો ને વિરામ દેવાન એ બાબે ગોડા પાન સહીઓ કરાઈને પેલી લોન કરી અને પછી જૂનું મોય ટ્રેક્ટર લાયા જોઈ ટ્રેક્ટર લાયા કહેવાય અને પાછા એ ભેગા થઈ જાય છે બે જણા ખબર છે એ તો પેલા પાન સહીઓ કરાતી એટલે ભેગા થઈને થતા છે અને જેઠાલા હું કહું છું તારે બે ભેગા તો થયા છે પણ ઓન જુદા પાડવા હોય તો પાછો મારા પાસે એક આઈડિયા છે અલ્યા એમાં તો ચાલુ છે ઓન જુદા પાડવા એમાં તો જુદા પાડવાનો આઈડિયા છે મારા પાસે પેલા બે ગોડો ખાલી જઈને કીધું હોય ને જીતો હા ખાલી સમજાય લાગે ડુંગું સોપે ને તારા તમને જુદું ના હોય તો જશું મેરા તો ટેક્ટર ને વેચવું પડે હમણાં ઈવન તો ભલે વેચવું પડે પણ હું કહું છું ના હોય તો મા ફટકડા નીકળી જશું એ જીએ લે હાલો થોડું ડુંગું કરતા એટલે ખબર પડે યુવાનીએ હું ટેક્ટર લક લાવતા છે લોના ઉપર તો ટેક્ટર લીધો છું મેં જુદા રે અને કે ટેક્ટર લાય આમ એવા હેડતા હતા અને ઓમ પાછા ભેગા રે ને બે જણા તો આખા ગોમો કોઠી ના એવા તો જુદા રે ને તો મજા આવે આપત ખાલી ડુંગું સરગાવું છે કા આપણે શું એવા શેરી શેરી જવું છે શું વિરામ તને કોઈ ખબર પડે છે અમે હેતા માં આયા પછી બાપા હેતર માં તો શેરી કાઢ્યું છે અલે શેરી કાઢ્યું રે સિબરી જેવા ડોરા છે ખબર નહીં પડતી બીજું હું કરી છે ઓમ ને તો નમ તો ખબર પડે કે જોજે આ ઓય કલતી છે હું મારી છે ને હેતા માં છે હું મારી છે ને હા ઈમ કયો કે ઈવાના હેતર માં હારી કલતી મારી છે ને આપડા હેતર માં લીટો દેખાય છે અલે લીટો તો પૂંછડા માં પહેરી જો પણ આ એક દોતો જોજે અડધા છે ટાઈમ ગાલી દે એટલે કે હું અમારી જવાન છે કે હું હા બાપા એ વાત સાચી કરી હો આપણી બાત થી ખાસો હેડો શેરી કાઢ્યો છે મફત શેરી આલે પણ પાંચ વર માં તો આખો હેતર લઈ લે કે નટ્યો આ આ તો વાર રાખવી જ પડશે ના હોય તો નટુ કાકા ને કીએ એ પછી ગેરે સોટ્યો રે છે હેતા માં તો આ ખબર ના પર હંગાતી દવાઈ નું ટ્રેક્ટર લાયા છે ચાલુ કરી દીધું ખોળ્યો કરવાનું આ દુજે પણ ઇને નહીં દેખાતું હોય ચકલી છેડા છે અરે ચકલી છેડા કે ચકલો છેડા પણ બીજા નું તો નહીં શેરવાનું કે કાલે રે ભૂર 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 કરતી જતી દી મી જોઈ હતી તે તારે ના કહેવાય હું કહું ઇને ટ્રેક્ટર આવળે છે મનીષો આવળે છે અલે પણ કે મારા હેતર માં શેરવાનો થોડો છે ડમ આપનો શેરવો હતો બાપા આપણે શું પૈસા આલવા છે એટલે પૈસા નહીં આલવાના લે હેતર આલે દેવાની ને હેતર શું આલવાનું છે અલે આજ આટલું શેર્યો કાલ આટલું શેર પાંચ વર માં તો પેણે છે ડોપો આક બોલાઈને કહી દઈએ છીએ અરે કે ઉત પર આક કચેડું હોય તો શેડો અમાર હેડો નહીં શેરવાનો એટલે કે અમે કોઈ ગોડા નહીં નટિયા તું બધી ખબર પડે છે અમાર ટ્રેક્ટર હું કરવા લાયો છો રાગે રાગે જમીન આ પાછો પડાવી છે અહીં ઉત કરવા લાયો છે જાતે જાતે શેરતા ફાવે કે થોડું થોડું અને આ પેલો શંકરિયો રે એ જ શીખવાડતો છે હવારે તો કે બી સાટતો તો ઈકણ એ ટુંકે ગરદન ઓછો નહીં એ રે ઈકણ એ પડ્યો પાથરો ઇનામ રહી રતો સીધાઈ વાળા ઘેર જ જઈએ પછી લાલુ કીધું આ પેલા રે શો ઘેર જવાની જરૂર છે અલ્યા તારી સંભાર દાદા ના તો હોમાં બે ગોડા શું હોય એ મફા કાકા ગોડા બોલીને કમ ગારો દે ના હો બ્રે અટલા એ પછલા નેકા નેકર બાર ઈશો તારા બાપલે રસ્તા કાઢ્યા છે પછી વાબાનું સમય અલે વિરામ હું વાબાનું છે આવા હેતર માં વવા તું એટલે હું તને કઈ ને વાબાનું ખબર નહીં પડતી પૈસો વેરે દે પૈસા એક દારો અમારો પૈસો વેરી નો છે નહીં ભાઈ બાકી જાય કોઈ વાવી છે હાલ અલે પણ વાબાનું કે નહીં વાબાનું નહીં માટી જેણી થઈ જાય તો જો કશી ખબર નહીં પડતી ઓમ નો મારે ગોડા રે હે પેલા મેલો તો ભડું ફૂટી જાય કે ગલતો તમને સહયો કરા દીધી તોય ખબર નહીં પડતી ગોડા છોક આ દેખાડો એ ભાજ્યો છે હેતર મો અને ઈવન હેતર મો જોજો વાત તો સાચી કરી પૈસા ઓન તો કશી ખબર નહીં પડતી પેલા નટિયા ખરો ને ઓની સહયો લઈ તો ટેક્ટર લઈ લીધું તે ઓન પાછા સહયો નહીં આલી અંગૂઠા આલ્યા છે તે અંગૂઠા મફત ઇમનામ નહી લીધા 5000 આલ્યા છે પોત માર બાપાલા અને પોત મારા એ તો ખાલી પોત પોત આલીન બકા એ પૈસા અમે કોઈ ગોડા નહી કોઈ મફત નહી અંગૂઠા આલે પોત ઇમનામ ના પોત મારા લીધા છે બાપાજી એ તો તમારી જમીનો આખરી ને ઓના ઉપર બેંક માંની પૈસા ઉપાડ્યા હે ને ખાલી તમારે પોચ આલીને ફોહલાઈ લીધા જમીન ઉપર લોન કરી તમારા અંગૂઠા તમે બે જણા ભણશો ને એટલે જમીન મારીને પૈસા કુના લેલ્યા શંકરિયા લાલ્યા છે
आ तमे अंगूठो करो न एले तमारी जमीन में गिरवे तमे मेली स कोनी ताकत छे तेरमा पग में का ए तो पग मेकवा ना तमे पैसा ना भरो ने એટલે जमीन जरा करी दे पण અમારી જમીન ઉપર પૈસા કને આલ્યા બેંક આલ્યા પણ અમને પૂછ્યું તો નહીં પૂછવાનું નહીં કર્યો આ અંગૂઠો કરીએ છે પૈસા જોઈએ આવી ગયા પૈસા અને ટેક્ટર લઈ દીધું હું તો કેવો આ બે ગોડોર સમજાવવાની જરૂર નહીં લે હે જેઠિયા ગોડો ગોડો કરે કરે બધી ખબર પડે એટલે આ પૈસા બેંક વાળા અમારી જમીન માં આલ્યા છે તો ટેક્ટર માં ભાગ તો ખરો કે વિરામ તા ભાગ તો હોય જ કે આપણી જમીન ના અંગૂઠા આપણે લેવા તો આપણો ભાગ છમ ના હોય મે છમ ના હોય એટલા બધા કોઈ ગોડા નહીં આ પેલા શંકરીએ શીખવાડ્યું છે પેલા ને હા એ વાત તો કે નટુજી એકલા કે ટેક્ટર લાયા નહીં નટુજી જમીન અમારી અંગૂઠા અમારા અને ટેક્ટર એને લાયો મોટો ભાઈ બેહરે ઘેર અરે બેહે જો આ તો ગોડા સી બેહી એ પછડા નહીં હાલજી બધી ખબર પડે છે મારામ એવું નહીં આખા ગમો કી કીઓ ભાઈ મોટો ને પેલો છોકરો બેરે તો ગોડા સી એટલે ઈવાનો ખબર પડે તો ઈવાનો અંગૂઠા લઈ આ તો કેતો છે પાછો ઊંધો છે પાછો લાગશે લડશે ને પેલા નટુ કાકા નું ટ્રેક્ટર ગાટા વેચવું પડશે વેચવાનો વારો લાવશી આ ઝઘરો કર્યા ગણ ને મેલ આજ આ ગમો જેઠાલાલ ને પશુ બે હોય ને તો રાગ કોઈ ને ના થવા દેવો હમણાં બે જણા લડ્યા ભેગા ને જુદા થઈ ગયું આપડે આપડા કોમુ ચકી ના વાતો કોક ડ્રાઈવર રાખી દો આ દફા ના કરવી પડે મને આવડતું નહીં ચલાવવા કુળ પાછું ટેટ કર પગાર તો શકી હાલવો જ પડે મફત તો તને કોઈ ના આવા કે ડ્રાઈવિંગ કરવા ટેટ કર ઉપર આ તો કેળ્યો ભાઈ જો હોય તને તો આવડે છે ચાલુ કર હું 8 કલાક બાર કાઢી નાખું છું બધા વ્યવસ્થિત છેડજે પાછી આ હેઠો પેલો હેઠો ના કરું સારું હતે ડ્રાઈવર તો ના રાખવો પડે આવડો છો તે વળી સારું છે ચાલુ કઈ નાખ તો હોઠિયો નીકળી જાય અને શેરવાનું પટી જાય હવે તો ફટાફટ લઈ લેવા દેના પાછી આ બાદ હમણાં ઓટો લઈને આવશે તો ભોગા કરશે ઓહો નટુભાઈ ટ્રેક્ટર લાયા હતા ના તો નવરાત થતા નહીં તમે શું નરવો થાય ડ્રાઈવર લાભો હતો તે શકી ક્યાં કોઈને નહીં લાભો શકી ચલાવે છે જો ઓહો તમે જો તો જો કા શકી ટ્રેક્ટર ચલાવ છે એ કલ્ટી મારા છે દબાઈ જો આવા તો બીજો ડ્રાઈવર એ કલ્ટી ના મારા જો કા ગભા કાઢી ના જા છે ને અરે શકી તો કાયમિક થી ઢૂઢો કાઢી નાખે એવું જ ચલાવે છે ટેટકર જો આવા મારો સાહળો લઈને જઈ છે તમે જો પણ આ તો હારું છે બે ભાઈઓનો જ કામ કરવાનું છે બીજા કોઈનું નહીં કરવાનું હું નતો કેતો ટ્રેક્ટર લાયા છે મજા આવી જશે કયો મજા આવી કે ના આવી હારું થયું જાણે શેડવું હોય ને તાણે શેડી નાખવાનું જાણે કોઈ ટોલું લઈને જવું હોય આ ભરાઈને ઉપડ્યા ભરવા એંડા કા ગમે તે કોમ થયા જાય આપણું કમ્પ્લીટ ટ્રેક્ટર આવ્યું હો પણ નસીબદાર છો તમે જોરદાર ટ્રેક્ટર નહીં મળ્યું અરે જોરદાર મારા કરથી આ ઊંચું મોડેલ ને મસ્ત મફો ભાઈ વિરમ બે બધી ખબર છે
મુકા લાયા તો એટલે તમાર ભાઈનું હારું કરવા ટેક્ટર હારું કરતા હારું આ તો નખો જ કરવા બેઠો છે અમારું હું નખો જ એટલે કોઈ અમાર જંગલ માં નહીં જતું રહેવાનું બે જણ અરે પણ તમારી જમીન ચડાય છે અને રૂપાળું છે એવું વવાઈ ગયું તમાર તો જો કા ધાર ને બાર વાબા આલી છે ને વાબા નહીં આલ્યું એ લઈ લેવા ટેક્ટર લાયા છે એમ કે બહાર રહીને આટલો શેઢો શેડી નાખ્યો છે થોડો શેડો હોય તો બરોબર છે હેતર પડી નથી શેઢા ને હેતર ને હું લેવા દેવા અંગૂઠા તો જમીન માં ભાગ છે એટલે હાલવા જમીન નો ભાગ છે તો ટ્રેક્ટર માં શેમ ભાગ નહી પૈસા નહી ડાઉન પેમેન્ટ તો હોય ભર્યું કે બેંક વાળો આવશે તો હેતર ઈવાનું એકલું લઈ જા તમારું નહીં લઈ જાય પણ એ તો હપ્તા નહીં ભરે તાને લઈ જા કેવો વિશ્વ આ તો ભરે તો ના ભરો હવે અમાર કોઈ બીજી વાતો સાંભળવી નહીં ટ્રેક્ટર વેચી માર પૈસા દે ટેટકર માં શો પૈસા લે છે તે ભાગ આલે જમીન માં ભાગ નહીં અંગૂઠા વગર ટ્રેક્ટર સુધી આવી જાય બાપડો એલે શંકરિયા તારે તો બોલવાનું જ નહીં એટલે કોઈ મે ઘોડા નહીં હો આ બધા લાટેક જ હોય કરાવ છે પહો નહીં બાપડો જો તમારો જમીન માં ભાગ છે ટ્રેક્ટર તો હોય આગું લીધું પણ કેમ લીધું કે લોન ના કાગળિયા માં તમારા સહી કરવી પડતી હતી એટલે લીધું પણ જમીન તો અમારી મોય આઈ કનાઈ આઈ કનાઈ થોડી કોઈ લઈ લીધી માલિક તો અરે છે ટ્રેક્ટર ના એ મારી વાતો નહીં સાંભળવી બકાવાની વાતો કચ્છો નહીં બધી ગમો સેવી વાતો થઈ ગઈ જમીન અમારી ટ્રેક્ટર તું લાયો ડાઉન પેમેન્ટ નહીં પડ્યું તમે શું એટલી પડી છે કે જોયો આ તો ઉર્મો ને ચુરમો ના શા પાછા દેખા કરીને મેલ્યા ને એટલે કાકા તમે કરે છે મે કરે દો પાર અમારી ભૂલમો સહીઓ લઈ લીધી છે ટ્રેક્ટર લઈ અંગૂઠા લે છે કોને હરિયો બેટા કરાવે એટલે પાછો ઉઠા દે છે હા જોજો બે પાછો આય નહીં કેસ કરો મારી વાત તો હબડો જલમો દો તને ખબર પડશે કે શેમ કરી છેતરોય છે છેટીરા પછી મીઠું મીઠું બોલી સહીઓ લઈ લીધી છે મફાજી મારી વાત હબડો અમે ટ્રેક્ટર માં કોઈ નહીં બીજું શેમ કોઈ નહીં મેઠા જણ ને મૂર્ખ જવા બેઠ્યા છો બે જણ અમે બોલ્યા ના એટલે છેતર્યા છે મન તમારું હેતર નહીં છેરતા એટલે મફત માં હું ટ્રેક્ટર ને કમાવાનું ને આપણી જમીન લેવા બેઠો છે વગન ડીઝલ શેતર શેડી આલે વાઈ આલે છે પોણી આલે છે પેલા અંગૂઠા લઈ જાઓ અત્યારે ટ્રેક્ટર લઈને હેતર શેડી જમીન લઈ જાય અંગૂઠા આલ્યા તારો પૈસા જમીન વાવો નહીં ટ્રેક્ટર વેચી મારો બસ બીજું કશું ના દો નહીં તમે મગજ વગર ના છો મગજ નહીં એટલે તમારે ટ્રેક્ટર રાખવા નહીં દેવું નહીં રાખવું વેચી મારું એકલા રાખી દો અડધો ભાગ આલી દો અડધો ભાગ લાવે લાભો આગુ લાવો સારું મારી વાતો આપડો ટ્રેક્ટર માં કોઈ આલ્યું નહીં 50,000 રૂપિયા આલે છે હપ્તા એ ભરું છું તે તમારો અડધો ભાગ લેવો હોય તો 25,000 ભાગ માં આવું બીજું અમારે બીજી વાત તો સાંભળવી નહીં 25,000 વધારે હાલ દે બરોબર બરોબર છે નહીં આવું તો તારા ઘેર આવે શંકર પોલીસ આવશે સીધી પૈસા દેજો 25,000 રૂપિયા ચલો એમ નહીં તમને આવું કુને શીખવાડ્યું ખબર નહીં પડતી હોય મને એમ નહી આ તમારે પેલી વાત જેવું છે હગા ભાઈ નું હારું જોઈને મનમાં લાગી લા એવું કરીને મેલ્યું તમે તો ભાગ જ છે કે તમારે શું કરવો છે મારા પૈસા ડીઝલ નાખેલું ટ્રેક્ટર આવશે શેડવા ભાગ રાખવા તો તમારે પેલું કેવું પડે ભાઈ અમે ડાઉન પેમેન્ટ માં ભાગ આલ્યા તો ટ્રેક્ટર માં તમારો ભાગ અરે ભાગ જ છે કે અંગૂઠા નહીં આલ્યા અંગૂઠા ના પૈસા નહીં આલ્યા 10,000 તે મફત આવશે જમીન છેટલી છે અને અંગૂઠા ના 5,000 રૂપિયા આલ્યા છે કશું વાંધો નહીં તમને 25,000 મળી જાય વકાળી દેજો અમને માગણ નહીં
અને ટ્રેક્ટર ના નોમ અમાર કોઈ ગરજ નહીં કોઈ વાત નહીં અને પાછું શેડી આલવાનું જાનવા આલવાની ગોડો ને કોણ સમજાવે શંકર દા જોયું રૂપિયો ડાઉન પેમેન્ટ ભરવું નહીં ભાગ આલવો નહીં પાછો ટેટકર માં ભાગ લેવો છે ખુશી જિંદગી જીબી એ જ કોઈ ખબર નહીં પડતી શકી આમાં તમને ખબર ના પડે હમણાં ટ્રેક્ટર વેચાય મારે ને તો સીધું લાખ રૂપિયા નુકસાન આવે એના કિંમત માં સાધન પાછું ના જાય સાચી વાત છે કે અને બીજી ગમમાં વાતો થાય કે એ બે ભાઈઓને લડાયા અને આખું સાધન વેચાયું હા એના કરતી 25,000 ની લાખ ની વંશ ખબર પડે છે 25,000 આલી છૂટા થઈ જાવ અને તમારું ટ્રેક્ટર થઈ જાય ખાલી અંગૂઠા જોજે ભાગ લેવા આવી જાય નટુભાઈ ખાલી સહી સિક્કા કરવાના હતા અંગૂઠા હલવાના હતા એ ભાગ લેવાનો ટેટકર મારતો તમે તાર છેડો હું જઉં છું છેડો ટ્રેક્ટર કર્યા ફટ લઈ એટલે જય માતાજી મિત્રો આપ સર્વેને નમસ્કાર આપને અમારી MRP 420 ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ તો ચૂક કરો જય માતાજી